Welcome guys on the next lecture of the strength of material. Today we will discuss about the principal strain. Principal strain and strain on inclined strain on inclined plane. બરોબર, અને આપણે આજે ચર્ચા કરવાના છે. દેખો, એક પહેલી એક વસ્તુ આપણે વિચારીએ કે પ્રિન્સિપલ સ્ટ્રેઇન અહીંયા શબ્દ આવ્યો એટલે તમારા માઇન્ડમાં આવ્યું હશે પ્રિન્સિપલ સ્ટ્રેસ. તમારા માઇન્ડમાં શું આવ્યું હશે? પ્રિન્સિપલ સ્ટ્રેસ. બરોબર, પ્રિન્સિપલ સ્ટ્રેઇન શબ્દ આવ્યો એટલે પ્રિન્સિપલ સ્ટ્રેસ તમારા માઇન્ડમાં આવ્યું હશે. બરોબર, અને અહીંયા સ્ટ્રેઇન ઓન ઇન્કલાઇન્ડ પ્લેન શબ્દ આવ્યો. બરોબર, એટલે તમારા માઇન્ડમાં આવ્યું હોય છે કે સ્ટ્રેસ સીન્સ ઓન ઇન્કલાઇન્ડ પ્લેન. બરોબર, આ વસ્તુ તમારા માઇન્ડમાં આવી હશે. હવે એકચ્યુઅલી આપણને પ્રિન્સિપલ સ્ટ્રેસ કાં તો સ્ટ્રેસ ઓન ઇન્કલાઇન્ડ પ્લેન એ નીકાળતા આવડે છે. બરોબર, તેમ છતાં અહીંયા જોઈ લઈએ, બસ એની સાથે આપણે ફક્ત ને ફક્ત કમ્પેરિઝન જ કરવાની છે. બરોબર, એની સાથે આપણે ફક્ત ને ફક્ત કમ્પેરિઝન જ કરવાની છે. બરોબર, આપણને ખબર છે અહીંયા સિગ્મા એક્સ બ્રાયર ડિરેક્શનમાં સ્ટ્રેસ એપ્લાય થતો હોય, વાય ડિરેક્શનમાં સિગ્મા વાય. બરોબર છે, આવી રીતે સિગ્મા વાય. બરોબર, અને અહીંયા થીટા પ્લેન ઉપર આપણને નોર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું કહે. બરોબર છે, અને અહીંયા થીટા પ્લેન ઉપર આપણને શીયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું કહે. તો મિત્રો, નોર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું કહે તો એની ફોર્મ્યુલા શું છે મને તમે એમ કહો? સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય બાય ટુ પ્લસ સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય ટુ કોસ ટુ થીટા પ્લસ ટાવ એક્સ વાય સાઇન ટુ થીટા. બરોબર, અને શીયર સ્ટ્રેસ કોઈ ઇન્કલાઇન્ડ પ્લેન ઉપર ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા શું છે મને તમે એમ કહો? આ પહેલું ટર્મ નહીં આવે તો ક્યાં ક્યાં ટર્મ આવશે એ તમે મને કહો. બરોબર, તો ટર્મ આવશે સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય ટુ સાઇન ટુ થીટા. બરોબર છે, સાઇન ટુ થીટા આવશે, અને અહીંયા પ્લસની જગ્યાએ શું આવી જશે? માઇનસ આવી જશે. પ્લસની જગ્યાએ શું આવી જશે? અહીંયા માઇનસ આવી જશે, માઇનસ ટાવ કોસ ટુ થીટા. હવે બસ સેમ વસ્તુ અહીંયા કેમ નોર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કરીએ છીએ? બરોબર છે, નોર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કરીએ છીએ તો નોર્મલ સ્ટ્રેઇન પણ એની કારણે ઉત્પન્ન થતું હોય ને, નોર્મલ સ્ટ્રેઇન પણ એની કારણે ઉત્પન્ન થતું હોય. બરોબર છે, તો અહીંયા આપણે શું લખાય? એક્સ ડિરેક્શનમાં સ્ટ્રેસ આપણે લગાવ્યું હોય એની કારણે એક્સ ડિરેક્શનમાં જે સ્ટ્રેઇન ઉત્પન્ન થયું પ્લસ વાય ડિરેક્શનમાં જે સ્ટ્રેઇન ઉત્પન્ન થયું ડિવાઈડ બાય ટુ. એટલે આપણે છે ને કોઈ મિકેનિકલ ગેજીસ દ્વારા ફાઇન્ડ કરવાનું હોય. બરોબર છે, એને સ્ટ્રેઇન ગેજીસ કહેવાય. એ સ્ટ્રેઇન ગેજીસ દ્વારા આપણને એપ્સિલોન એક્સ અને એપ્સિલોન વાયની વેલ્યુ મળતી. બરોબર છે, એવી જ રીતે અહીંયા હું ફરીથી કહું, એપ્સિલોન એક્સ માઇનસ એપ્સિલોન વાય બાય ટુ કોસ ટુ થીટા. બરોબર, હું અહીંયા લખી જ નાખું, અને વત્તા અહીંયા ટાવ એક્સ વાય એટલે શું છે? શીયર સ્ટ્રેસ કે જે આપણે કદાચ એપ્લાય કર્યો હોય તો. બરોબર, હવે એની કારણે શું ઉત્પન્ન થાય? શીયર સ્ટ્રેઇન ઉત્પન્ન થાય. બરોબર, ટાવ એક્સ વાયના કારણે શીયર સ્ટ્રેઇન ઉત્પન્ન થાય. તો તમે જ્યાં પણ શીયર સ્ટ્રેસ જુઓ ને ત્યાં હું લખી નાખવાનું શીયર સ્ટ્રેઇન ડિવાઈડ બાય ટુ. હું લખી નાખવાનું વાલા મિત્રો શીયર સ્ટ્રેઇન ડિવાઈડ બાય ટુ. હું લખી નાખવાનું શીયર સ્ટ્રેઇન ડિવાઈડ બાય ટુ, એટલે કે શીયર સ્ટ્રેઇન ડિવાઈડ બાય ટુ ઇન્ટુ સાઇન ટુ થીટા. બરોબર, તમે સમજી ગયા હશો કઈ રીતે આપણે આને એક્સપ્રેસ કરાય. ફક્ત ફરક શું પડે છે, અહીંયા જો તમને શીયર સ્ટ્રેસ તમારે
ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. હવે શિયર સ્ટ્રેન કોઈ પ્લેન ઉપર, બરોબર, અહીંયા તમારે આ ડિરેક્શનમાં શિયર સ્ટ્રેન ફાઇન્ડ કરવું છે, એટલે કે ઈ કેટલી થાય, તો કે 5θ, બરોબર, 5θ. તો ડિવાઇડ બાય 2 તો કરી જ નાખવાનું, પછી ભલે તમે કહેવાય કે 5θ ને સૂત્રનો કરતા બનાવી નાખો, બરોબર. તો અહીંયા સિગ્મા એક્સ અને સિગ્મા વાયને હું લખાય, એપ્સિલોન એક્સ માઇનસ એપ્સિલોન વાય ડિવાઇડ બાય 2 સાઇન 2θ માઇનસ માઇનસ શું થશે, 5 ફરીથી 5 એક્સ વાય બાય 2 કોસ 2θ. એટલે કે 5 એક્સ વાય શું છે, કે સપોઝ કે આપણે અહીંયા ટાવ એક્સ વાય, આપણે અહીંયા ટાવ એક્સ વાય પ્રોવાઈડ કર્યું હોય, બરોબર છે. તો એના કારણે જે સ્ટ્રેન ગેજ નામના ઇન્સ્ટ્રુમેન્ટ આવે, એ આપણને 5 એક્સ વાય માપીને કહે, બરોબર છે. તો એ આપણને વેલ્યુ મળતી હોય, બરોબર છે. આ આપણે શું ફાઇન્ડ કર્યું, નોર્મલ સ્ટ્રેન, અને આ હું ફાઇન્ડ કર્યું શિયર સ્ટ્રેન. એવી રીતે પ્રિન્સિપલ સ્ટ્રેનની ફોર્મ્યુલા બસ આના જેવી જ છે. પ્રિન્સિપલ સ્ટ્રેનની ફોર્મ્યુલા પણ આના જેવી જ છે. એ આપણે લખીને બતાવું. પહેલાં તો મને તમે એમ કહો, પ્રિન્સિપલ સ્ટ્રેસની ફોર્મ્યુલા શું છે, સિગ્મા 1, 2, બરોબર. તો શું છે, યાદ કરવાનો પ્રયત્ન કરો, સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય બાય 2 પ્લસ ઓર માઇનસ, બરોબર, યાદ આવે છે તમને, પ્લસ ઓર માઇનસ સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય 2 નો વર્ગ, બરોબર છે, પ્લસ ટાવ એક્સ વાય નો વર્ગ, બરોબર. હવે આપણે શું ફાઇન્ડ કરવું છે, એપ્સિલોન 1 એપ્સિલોન 2, બરોબર, ઈ ફાઇન્ડ કરવું છે. એપ્સિલોન 1 એપ્સિલોન 2 એટલે કે પ્રિન્સિપલ સ્ટ્રેન, મેજર પ્રિન્સિપલ સ્ટ્રેન. એપ્સિલોન 1 ને શું કહેવાય, મેજર પ્રિન્સિપલ સ્ટ્રેન. એપ્સિલોન 2 ને શું કહેવાય, માઇનોર પ્રિન્સિપલ સ્ટ્રેન, બરોબર. તો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 આપણે ફાઇન્ડ કરવું છે. તો કઈ રીતે કરશું, તો કહેવાય કે અહીંયા આપણે શું લખશું, સિગ્મા એક્સ ની જગ્યાએ યાદ કરો, એપ્સિલોન એક્સ પ્લસ એપ્સિલોન વાય બાય 2 પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ઓફ એપ્સિલોન એક્સ માઇનસ એપ્સિલોન વાય બાય 2 નો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા ટાવ એક્સ વાય છે, તો આપણે 5 એક્સ વાય તો લખવાનું જ, છેદમાં 2 કરી દેવાનું એનો વર્ગ. ખબર પડી ગઈ તમને હું શું કહેવા માંગુ છું, બરોબર છે. તો એક આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જેથી ભૂલ ન થાય, ફક્ત ટાવ એક્સ વાયની જગ્યાએ 5 એક્સ વાય બાય 2 કરવાનું છે, બરોબર. હવે તમે મને એમ કહો, પ્રિન્સિપલ સ્ટ્રેસ માટેની જે પ્લેનનો એંગલ હતો એ શું હતો, ટેન 2θp, બરોબર. શું થતો હતો, યાદ કરો, સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય થતો હતો કે નહીં, શું થતો હતો, ટાવ 2τ એક્સ વાય ડિવાઈડ બાય સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય થતો હતો. તો અહીંયા ટેન 2θp પ્રિન્સિપલ પ્લેન જ, બરોબર. તો અહીંયા જે એંગલ થશે એ કેટલો થશે, કે 5 એક્સ વાય, આ તો 2 તો એમનો રહેશે, ટાવ એક્સ વાયની જગ્યાએ હું લખશું 5 એક્સ વાય બાય 2, બરોબર. અહીંયા એપ્સિલોન એક્સ માઇનસ એપ્સિલોન વાય, તો 2 વિલ બી કેન્સલ આઉટ, વોટ વિલ બીકમ, 5 એક્સ વાય ડિવાઈડ બાય એપ્સિલોન એક્સ એપ્સિલોન વાય, બરોબર. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે કહીએ કે શું વાત કરતા હતા, મેક્સિમમ શિયર સ્ટ્રેસ આપણે કઈ રીતે મેક્સિમમ શિયર સ્ટ્રેસ એટલે કેમ ફાઇન્ડ કરતા હતા, મોર સર્કલ ઉપરથી ટાવ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય 2, આપણે આવી રીતે કરતા હતા ને બસ. તો અહીંયા મેક્સિમમ શિયર સ્ટ્રેન એટલે કે 5 મેક્સ, પરંતુ ટાવ મેક્સની જગ્યાએ શું લખવાનું, 5 મેક્સ બાય 2, બરોબર. કેટલો થશે, એપ્સિલોન એક્સ માઇનસ એપ્સિલોન વાય બાય 2, સિગ્મા એક્સની જગ્યાએ એપ્સિલોન એક્સ, સિગ્મા વાયની જગ્યાએ એપ્સિલોન વાય. મેં ફરીથી કહું છું, સિગ્મા એક્સ શું છે, સિગ્મા એક્સ શું છે, એક્સ ડિરેક્શનમાં નોર્મલ સ્ટ્રેસ.
તો એપ્સિલોન એક્સ શું છે? એક્સ ડિરેક્શનમાં નોર્મલ સ્ટ્રેન. સિગ્મા વાય શું છે? વાય ડિરેક્શનમાં નોર્મલ સ્ટ્રેસ. તો એપ્સિલોન વાય શું છે? વાય ડિરેક્શનમાં નોર્મલ સ્ટ્રેન. બરોબર. હવે તમારે જોતું હોય 5 મેક્સ, બરોબર, મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેન, તમારે મેક્સિમમ શિયર સ્ટ્રેન જોતું હોય. શું જોતું હોય? મેક્સિમમ શિયર સ્ટ્રેન. તો એને સૂત્રનો કર્તા બનાવી લ્યો, એપ્સિલોન એક્સ માઇનસ એપ્સિલોન વાય ડિવાઈડ બાય ટુ. ટુ 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 વેલ બી કેન્સલ આઉટ. તો એટ ધ એન્ડ બરોબર 5 મેક્સ શું વધશે? એપ્સિલોન એક્સ માઇનસ એપ્સિલોન વાય. બરોબર. તો આવી રીતે આપણે પ્રિન્સિપલ સ્ટ્રેનને, પ્રિન્સિપલ સ્ટ્રેનને કોના દ્વારા સમજવાનું હતું? પ્રિન્સિપલ સ્ટ્રેનને કોના દ્વારા સમજી શકાય? તો આપણે વાત કરતા હતા કે જે આ મેક્સિમમ સ્ટ્રેન એનર્જી, બરોબર છે, મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેન, પ્રિન્સિપલ સ્ટ્રેન, સ્ટ્રેન ઓન ઇન્ક્લાઇન્ડ પ્લેન, એ બધા કેવી રીતે મેળવાય? તો કે પ્રિન્સિપલ સ્ટ્રેસ, પ્રિન્સિપલ સ્ટ્રેસ ઉપરથી મેળવી શકાય એની જ ફોર્મ્યુલા. કંઈ ફરક કરવાનો નથી, ફક્ત બાય ટુ. ક્યાં બાય ટુ કરવાનો છે? જ્યાં શિયર સ્ટ્રેસ હોય ત્યાં આપણે ફક્ત અને ફક્ત શિયર સ્ટ્રેન ડિવાઈડ બાય ટુ કરવાનો હોય છે. બરોબર છે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને આરામથી પ્રિન્સિપલ સ્ટ્રેસ ઉપરથી પ્રિન્સિપલ સ્ટ્રેનમાં જઈ શકીએ. તો હવે આપણે આગળ વધીએ તો સ્ટ્રેસ ઇન 1D સિસ્ટમ, થોડાક નાના એવા ટોપિક છે એને આપણે જોઈ લઈએ. સ્ટ્રેસ ઇન 1D સિસ્ટમ, બરોબર. પછી આપણે વાત કરીએ સ્ટ્રેસ ઇન 2D સિસ્ટમ. પછી આપણે વાત કરીએ કે 3D સિસ્ટમમાં સ્ટ્રેસની, બરોબર છે. તો 1D સિસ્ટમની જ્યારે વાત કરતા હોય, બરોબર, તો ફક્ત ને ફક્ત આવી રીતે બોડી હોય અને એક્સ ડિરેક્શનમાં આવી રીતે નોર્મલ સ્ટ્રેસ લગાવતા હોય, બરોબર. તો હું અહીંયા લખું 1D સ્ટ્રેસ ટેન્સર શું થાય? ઇઝ ઇક્વલ્સ ટુ 1D સ્ટ્રેસ ટેન્સર સિગ્મા એક્સ. મેટ્રિક્સની વાત છે અને મેટ્રિક્સ કેટલાનો બનશે? 1/1 બનશે. જ્યારે 2Dની વાત કરતો હોય ત્યારે આપણે બોડી ડ્રો કરીએ, બરોબર છે. બોડી આપણે આવી રીતે ડ્રો કરીએ અને અહીંયા સિગ્મા એક્સ લગાવું, બરોબર. 2Dની વાત છે. સિગ્મા એક્સ વાય ડિરેક્શનમાં સિગ્મા વાય, બરોબર, સિગ્મા વાય. અને અહીંયા ટાઉ વાય એક્સ, બરોબર છે. અને અહીંયા ટાઉ એક્સ વાય, અહીંયા ટાઉ વાય એક્સ, અને અહીંયા ટાઉ એક્સ વાય. પરંતુ આપણને ખબર છે કે જો બોડીને ઇક્વિલિબ્રિયમમાં રહેવું હશે તો ટાઉ વાય એક્સ શુડ બી ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ એક્સ વાય, તો જ બોડી ઇક્વિલિબ્રિયમમાં રહી શકે. તો આનો આપણે 2D ટેન્સર બનાવીએ તો કઈ રીતે બનશે 2D ટેન્સર? તો ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ સિગ્મા વાય ટાઉ એક્સ વાય ટાઉ વાય એક્સ, બરોબર. પણ આપણને ખબર છે કે ભાઈ ટાઉ એક્સ વાય અને ટાઉ વાય એક્સ બંને સેમ છે. તો મહત્વના જે પોઈન્ટ એક્ઝામમાં પૂછાતું હોય ને મિત્રો, એ હું પૂછાય કે તો આમાં અલગ અલગ કમ્પોનેન્ટ ક્યાં થયા? એક તો સિગ્મા એક્સ થયું, સિગ્મા વાય થયું અને એક ટાઉ થયું, બરોબર. એટલે ત્રણ કેવા છે? ઇનડિપેન્ડન્ટ, ઇનડિપેન્ડન્ટ છે. અને બાકીના તો કે એક કહેવાય, એક કેવું છે? ડિપેન્ડન્ટ. એક ડિપેન્ડન્ટ છે એટલે કે તમે ટાઉ મેળવી લ્યો તો આ તો મળી જવાનું છે, બરોબર.
તો આ વસ્તુ એક્ઝામમાં પૂછાતી હોય. હવે 3D સ્ટ્રેસ ટેન્શનની વાત કરું તો એની હું ફિગર નહીં ડ્રો કરું, એની હું ફિગર ડ્રો નથી કરતો, પણ હું તમને 3D ટેન્સર બતાવવાનો પ્રયત્ન કરીશ. 3D ટેન્સર બતાવવાનો એટલે કે 9x3x3નો મેટ્રિક્સ બનશે, 9 ટોટલ કમ્પોનન્ટ્સ હશે. તો સિગ્મા એક્સ એક્સ ડિરેક્શનમાં, સિગ્મા વાય વાય ડિરેક્શનમાં, સિગ્મા ઝેડ ઝેડ ડિરેક્શનમાં, બરોબર છે. અહીંયા ટાવ એક્સ વાય, ટાવ વાય એક્સ, ટાવ ઝેડ એક્સ, ટાવ એક્સ ઝેડ, ટાવ વાય ઝેડ, ટાવ ઝેડ વાય. હવે હું આમાં તમને વાત કરું કે 6 કમ્પોનન્ટ્સ હશે કે જે ઇનડિપેન્ડન્ટ હશે. 6 કમ્પોનન્ટ કેવા હશે? ઇનડિપેન્ડન્ટ હશે. જ્યારે 3 કમ્પોનન્ટ કેવા હશે? ડિપેન્ડન્ટ હશે. તો આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે 6 કમ્પોનન્ટ ઇનડિપેન્ડન્ટ, 3 કમ્પોનન્ટ ડિપેન્ડન્ટ, બરોબર. જો આ સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા ઝેડ, ટાવ એક્સ વાય, ટાવ સોરી ટાવ એક્સ વાય, ટાવ એક્સ ઝેડ, કાં તો આપણે આમ કહી શકીએ ટાવ ઝેડ એક્સ અને ટાવ વાય ઝેડ, બરોબર. તો એમ હું શા માટે કહું છું, એનું કારણ છે કે તમે જો ટાવ એક્સ વાય મેળવી લ્યો તો એટલી જ એની વેલ્યુ ટાવ વાય એક્સની હોવી જોઈએ, બરોબર. બરોબર, તમે ટાવ ઝેડ એક્સ મેળવી લ્યો તો એટલી જ વેલ્યુ ટાવ એક્સ ઝેડની હોવી જોઈએ, બરોબર. તો આ રીતે છે. અને જો ન હોય તો શું થાય? મેં આગળ થોડીક વાર પહેલાં કીધું હતું, ઇક્વિલિબ્રિયમમાં બોડી ન રહી શકે ને. જો સપોઝ કે આ શિયર ફોર્સ તમે આપતા હોય આવી રીતે, બરોબર, આવી રીતે શિયર ફોર્સ તમે આવતા હોય, બરોબર, અને બંને અલગ અલગ વેલ્યુનો હોય. આ 5નો આવે છે, અહીંયા 6નો આવે છે, બરોબર. અહીંયા 5નો આવે છે, અહીંયા 6નો આવે છે. તો તમને ખ્યાલ પડે કે ભાઈ બોડી શું થશે, આવી રીતે આમ મૂવ થવાનો પ્રયત્ન કરશે અને થશે જ મૂવ, બરોબર. એટલે આ ધ્યાન રાખવાનું રહીએ. આપણે સ્ટ્રેસ ટેન્સર વિશે આપણે ચર્ચા કરી. એક બીજી આપણે વાત કરી લઈએ, સાવ નાનો એવો ટોપિક છે કે સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ડ્યુ ટુ પ્રિન્સિપલ સ્ટ્રેસ. સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ડ્યુ ટુ પ્રિન્સિપલ સ્ટ્રેસ. તો કેટલી સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ થશે? યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2E સિગ્મા 1² પ્લસ સિગ્મા 2² માઇનસ 2μ સિગ્મા 1 સિગ્મા 2, બરોબર છે. તો આપણને ખ્યાલ જ છે કે સિગ્મા 1 શું છે? મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ. સિગ્મા 2 માઇનર પોઈઝન રેશિયો, મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ ને માઇનર પ્રિન્સિપલ. હા, ઓબ્વિયસ, એને વોલ્યુમ સાથે મલ્ટીપ્લાયડ કરવું પડે, બરોબર, તો જ સ્ટ્રેન એનર્જી ગણાય ને. સ્ટ્રેન એનર્જીમાં હંમેશા યાદ રાખજો કે વોલ્યુમ મલ્ટીપ્લાયડ હોય, પરંતુ પર યુનિટ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ લખે તો વોલ્યુમ વોલ્યુમ ઉડી જાય, બરોબર. તો આ એક વસ્તુ આપણે છેલ્લે ધ્યાનમાં રાખવાની છે, બરોબર. તો હવે એક મહત્વની વસ્તુ છે, એની આપણે છેલ્લે ચર્ચા કરી લઈએ અને આજના લેક્ચરની સમાપ્તિ કરીએ. મેં તમને કીધું હતું સ્ટ્રેન ગેજીસ. સ્ટ્રેન ગેજીસની વાત કરી હતી, તો આપણે નહોતા વાત કરતા એપ્સિલોન એક્સ, એપ્સિલોન વાય એ મેજર કરવું પડે, 5xy એ મેજર કરવું પડે. તો કેવી રીતે મેજર થાય એમ, બરોબર, કેટલા સ્ટ્રેન ગેજીસ જોઈએ, બરોબર, બોડીમાં કેટલા સ્ટ્રેન ગેજીસ જોઈએ, ચાલો એની ચર્ચા આપણે કરી લઈએ. નંબર ઓફ સ્ટ્રેન ગેજીસ રિક્વાયર્ડ વિલ બી ઇક્વલ્સ ટુ નંબર ઓફ ઇનડિપેન્ડન્ટ સ્ટ્રેસ કમ્પોનન્ટ, વિલ બી ઇક્વલ્સ ટુ નંબર ઓફ ઇનડિપેન્ડન્ટ સ્ટ્રેસ કમ્પોનન્ટ. હવે તમને ખ્યાલ હશે મેં તમને કીધું હતું
वन डी स्ट्रेस हो टेन्सर, टू डी स्ट्रेस टेन्सर हो, थ्री डी स्ट्रेस टेन्सर हो, तो वन डी में कितना नंबर ऑफ इंडिपेंडेंट था? वन, टू डी में त्रण था, थ्री डी में छ था। तो जितना इंडिपेंडेंट कंपोनेंट हो बराबर एटला तमारे स्ट्रेन गेजिस ना नंबर, एटला तमारे स्ट्रेन गेजिस जोईए बराबर, एटला तमारे स्ट्रेन गेजिस जोईए। बराबर ख्याल आव्यो कई रीते थासे आ? तो हवे आपणे नेक्स्ट लेक्चर मां मळशुं। जय हिंद, जय भारत।